जामनगर महानगरपालिकाना બજેટને અનુલક્ષી યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં વિપક્ષી આગેવાનોએ રજૂઆતની માંગ કરતા હોબાળો થયો હતો। વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ બેઠકમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા સુરક્ષા કર્મીઓ સાથે તેમની ઝપાઝપી થઈ હતી। વિપક્ષી આગેવાનોએ ધરણા પણ કર્યા હતા। સ્થિતિ બેકાબુ બનતી નિહાળી પોલીસ બોલાવી પડી હતી। પ્રદર્શન કરી રહેલ કોર્પોરેટર રચનાબેને રડતા રડતા કમિશનર સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। કમિશનરે તેમને હૈયા ધારણા આપી હતી। ઈરાનના રામસર શહેરમાં પક્ષીઓના સંરક્ષણ અંગે આંતરરાષ્ટ્રીય બેઠક યોજાઈ હતી। બેઠકમાં પક્ષીઓ સહિત વન્યજીવો માટે સ્વર્ગ સમાન ભેજવાળા સ્થળોને રામસર સાઇટ જાહેર કરી તેના સંરક્ષણની આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી। હાલ ભારતમાં કુલ 49 રામસર સાઇટ છે। ગુજરાતના નળ સરોવર, થોડ સરોવર, વઢવાણા તળાવ પછી ખીજડીયા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે। હરિયાણાના ગુરુગ્રામમાં આવેલ સુલતાનપુર નેશનલ પાર્કમાં યોજાયેલ કાર્યક્રમમાં આ અંગેની ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે નિવાસી આયુક્ત આરતી કંવરને ખીજડીયાને રામસર સાઇટનો દરજ્જો આપતું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। આ તકે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ તથા તેના કથિત સાગરિત તરીકે સંખ્યાબંધ લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે। આ પ્રકરણમાં પૂર્વ પોલીસ કર્મી વશરામભાઈ મિયાત્રા સહિતના આરોપીઓ અલગ અલગ જેલમાં છે, જે પૈકી સાબરમતી જેલમાં જેલવાસ ભોગવતા વશરામભાઈ મિયાત્રાના પત્નીનું ઓપરેશન હોવાથી તેમજ તેમની માતાનું અવસાન થતાં તેમણે ગુજસીટોક કોર્ટમાં જામીન અરજી કરી હતી। અદાલતે વશરામભાઈના 15 દિવસના શરતી જામીન મંજૂર કર્યા છે। દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં ભોગ ભંડાર એટલે કે રસોઈઘર જર્જરિત અવસ્થામાં છે। તાજેતરમાં રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારકા આવ્યા હતા ત્યારે પૂજારી પરિવારે તેમને ભોગ ભંડારના જીર્ણોદ્ધાર અંગે રજૂઆત કરી હતી, જેને પગલે પરિમલભાઈ નથવાણી તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ આ મુદ્દે પ્રયાસો કરતા ભોગ ભંડારના જીર્ણોદ્ધાર માટે નિષ્ણાંત ટીમ દ્વારકા આવી છે। ટૂંક સમયમાં જ જીર્ણોદ્ધારનું કાર્ય આરંભ થઈ જશે। જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 81 કેસ સહિત જિલ્લામાં કુલ 98 કેસ નોંધાયા છે। જીજી હોસ્પિટલમાં આજે જામનગરના એક મહિલા દર્દી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 દર્દીના મૃત્યુ થતા ભય ફેલાયો છે।